સ્વાગતમ છાત્રાઃ. તો તમારી પ્રથમ પરીક્ષા બહુ નજીક આવી ગઈ છે અને પ્રથમ પરીક્ષાની તૈયારી પણ તમે ખૂબ જોરશોરોથી કરતા હશો, ત્યારે સંસ્કૃત જેવો બહુ મહત્વનો વિષય એની પણ આપણે પેપર સ્ટાઇલ સમજવી પડશે ને દોસ્ત. અને હું તમારા માટે લાવ્યો છું બરોબર, તમે યાદ હોય તો લેટેસ્ટ વચ્ચે 2 વર્ષ કોરોનાના આવ્યા એટલે પેપર સ્ટાઇલમાં થોડો ફેરફાર થયો હતો, પણ પછી સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે અને એની અંદર તમને 2019 પ્રમાણેની પેપર સ્ટાઇલ એ જ કન્ટિન્યુ કરવાની છે. 2019માં જે હતી તે, મતલબ કોરોના પહેલાંની, તો થોડો ઘણો ફેરફાર છે જેમાં અમુક MCQs કે જેમાં વિકલ્પો આપતા હતા એ બધું બંધ કર્યું છે. તો હું તમારા માટે આખે આખું મોડેલ પેપર લાવ્યો છું કે આ પેપર આવી રીતે પૂછાણું હતું અને આ પેપરની પેપર સ્ટાઇલ શું છે જોઈએ અને ચર્ચા કરીએ. વિભાગ એ, બી, સી, ડી અને ઈ. તો દેખતે હૈ, જો 2019માં પરીક્ષા લેવાની હતી 17-10-2019 પ્રથમ પરીક્ષાનું પેપર છે, એટલે સમજી લો કે મિત્રો આ તમને મોડેલ પેપર તરીકે કામ આવશે. બની શકે આમાંથી પણ ઘણું બધું પૂછાઈ જાય, હા, સો બી અવેર. ચલો તૈયાર થઈ જાઓ. સંસ્કૃત વિષય વિભાગ એ, બધા ફરજિયાત છે, જમણી બાજુ ગુણ અંક, નવો વિભાગ નવા પ્રશ્ન, નવો વિભાગ નવા પાના ઉપરથી. જો છોકરાઓ તમને વિભાગ એ, વિભાગે એટલે કયો વિભાગ થશે, ગદ્ય વિભાગ. ગદ્ય વિભાગની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન હશે, યાદ રાખજો, ગદ્ય ખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ. નીચે ગુજરાતી સૂચના આપેલી છે કે ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, સિમ્પલ. હવે એમાં તમને ફકરો આપેલા છે, 2 અથવા અથવા 1 અથવા 1. કેટલા માર્ક છે એના જુઓ, 4 માર્ક, બરાબર. તો એની અંદર તયોહો નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત વિધાતા એટલે ચેપ્ટર નંબર 2 અને તતહસા બુદ્ધિમતી કન્યા એટલે બુદ્ધિમતી કન્યા વાળી વાત કેમાં આવે છે, ગુણવતી કન્યા, ચેપ્ટર નંબર 5. તો આ 2 ફકરામાંથી 1 તમારે ગુજરાતી કરવાનું છે. ત્યારબાદ આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો, સંસ્કૃતના જવાબ સંસ્કૃતે લિખત, સંસ્કૃતમાં લખવાના છે. નવી પેપર સ્ટાઇલ જે હતી કોરોના વખતની એમાં અહીંયા 3 વિકલ્પો આપેલા હતા જે હવે નથી રહ્યા મિત્રો, હા, એટલે બીજો આમાં ત્રીજો અથવા અથવા એટલે 3માંથી આ ફરજિયાત લખવાનો બીજો, પણ આ ત્રીજો આ અથવા આ લખવાનો. જલ પ્રવાહેણ ગુરુઃ શિષ્યમ કિમ દર્શયતિ, તો એમાં કાષ્ઠખંડમ એ તમને જવાબની ખબર જ છે, પણ છટાય છતાં પણ તમને થોડીક હિંટ આપી દઉં છું. કાષ્ઠખંડમ દર્શયતિ, લાકડાનો ટુકડો બતાવે છે ને, ચેપ્ટર નંબર 6 કાષ્ઠખંડ. પછી ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતી, તો કે ક્રોધાંધસ્ય અંધકારી ભવતી વિદ્યા, એ બધું તમારે જોવાનું છે. કહ મત્સ્ય ધીવરૈહી વ્યાપાદિતઃ, દિનઃ નથી દિતઃ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્રિન્ટિંગ મિસ્ટેક સંસ્કૃતમાં બહુ ફેસ કરવી પડે. આ વખતનું બોર્ડનું પેપર બહુ મસ્ત હતું, વિધાઉટ એની પ્રિન્ટિંગ મિસ્ટેક, હા, મસ્ત. ચલો તો આ રીતે તમને પૂછાશે અને આના છે ટોટલ 2 માર્ક, એક પ્રશ્નના નહીં, ટોટલ 2 માર્ક, એટલે એક પ્રશ્નનો 1 માર્ક થશે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને ક્યાં ક્યાં વિઘ્ન આવી શકે, ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે, પયઃ પાવકયો હો ઇવ ધર્મ ક્રોધયો હો, જો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 9, આ 9મું ચેપ્ટર છે અને આ સમુદ્ર કાષ્ઠખંડ વાળું ચેપ્ટર નંબર 6. આના મિત્રો છે માર્ક ટોટલ 4, 2 અને 2, એક પ્રશ્નના 2 માર્ક, જેના જવાબ તમારે પ્યોર ગુજરાતીમાં લખવાના છે. ત્યારબાદ વિષયસ્ય ઉપરી, અધોદત્તસ્ય વિષયસ્ય ઉપરી સંક્ષેપેણ ટિપ્પણી, ટૂંક નોંધ લખવાની છે. તો ટૂંક નોંધની અંદર ક્રોધની શારીરિક અસરો અથવા ગુણવતી કન્યાનું આયોજન, આપણે આ જ લખાય, આના કરતા આ સહેલું પડે. અને આના આ પ્રશ્નોમાં પણ તમે જો સંસ્કૃતમાં ક્રોધાંધસ્ય કદાચ અંધકારી વિદ્યા ન યાદ રહે તો આપણે અનાગત વિદાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચેપ્ટર ભણ્યા છીએ, તો તમને તરત ખબર પડી જાય કે એમાંથી કોનું ડેથ થયું છે, બરાબર છે. તો એના પણ કેટલા છે, ટૂંક નોંધના પણ માર્ક છે પૂરા 2 માર્ક. 2 માર્કની અંદર વ્યવસ્થિત પેરેગ્રાફમાં કઈ રીતે પેપર લખવું એના માટેના અલગ વિડીયોઝ છે, એ તમે સર્ચ કરજો આપણા ચેનલની અંદર. અને જો તમે નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, હા. ચલો ગદ્યખંડમ પઠિત્વા, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ લખવાના છે. એના માટેની સરસ મજાની ટ્રીક છે જે તમને મારી ચેનલ ઉપર પણ મળી જશે, અહીંયા પણ મળી જશે, કઈ રીતે ફકરો લખવો એનો વિડીયો શોધજો, બરાબર. આ ફકરો આપેલો છે, નીચે પ્રશ્ન પૂછ્યા છે અને એક પ્રશ્નનો 1 માર્ક એટલે થઈ જશે ટોટલ 4 માર્ક.
ફકરામાંથી સૌથી સહેલી વસ્તુ આ છે. હું આખા પેપરમાં સૌથી સહેલું કંઈ ગણતો હોય ને તો એ આને ફકરામાંથી જોઈ જોઈને જવાબ લખવાના. બસ તમારે માત્ર પ્રશ્ન સમજવા પડે દોસ્ત. વિભાગ બી આવશે. વિભાગ બી એટલે પદ્ય વિભાગ. પદ્ય વિભાગની અંદર, પદ્ય એટલે જેની અંદર શ્લોકો આપેલા છે, ચેપ્ટર 1 સંવદદ્વમ, ચેપ્ટર 3 સ્વસ્થવૃત્તમ સમાચર, પછી 4, 5, 6, 7 ચેપ્ટર 7 સુભાષિત કુસુમાની સપ્તકમ, તમે જે હોય તે સુભાષિતો વાળું, બરાબર. એવી રીતે જે પદ્યો છે અને 10મું ચેપ્ટર તો મેં કા ભવાની તમારા કોર્સમાં અહીંયા સુધી જ છે. 12 ચેપ્ટર ટોટલ કેટલા છે આપણે પ્રથમ પરીક્ષાની અંદર? 12 પાઠ, 1 થી 12 પૂછાવાના છે અને વ્યાકરણ. તો એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે પદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ, 4 માર્ક. તમને જે અહીંયા 2 શ્લોકો આપેલા હશે, અનુષ્ટુપ હશે તો 2 શ્લોક હશે અને આ મોટો શ્લોક હશે તો 1 જ હશે. આનું અનુવાદ કરો અથવા આનું અનુવાદ કરો. આ છે ચેપ્ટર નંબર 3. યાદ રાખજો, ચેપ્ટર 3 મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આઈએમપી આઈએમપીઝ માટે તમને અલગથી એક વિડીયો બનાવીને આપીશ. આઈએમપીમાં પણ આઈએમપી બરાબર, તો જોડાયેલા રહેજો સંસ્કૃત માટે. ન તાતો ન માતા ચેપ્ટર 10મું છે, એના તમારે ગુજરાતી કરવાનું છે. એના પછી આવે છે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર લખવાના, સંસ્કૃતમાં જ લખવાના. અને આમાં પણ 9મું અથવા 9મું અને 10મું ફરજિયાત, બરાબર છે. તો 1 માર્ક ઇસકા, 1 માર્ક ઇસકા, દોનો મિલા કે હોવે 2 માર્ક, ઠીક હે. અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. તો આપત્તિઓમાં પ્રતિજ્ઞા પરિપાલન, ભક્ત શું નથી જાણતો, પતિ પ્રત્યે પત્નીની કેવી વાણી ઉચ્ચારવી જોઈએ, ભક્તવાળો ચેપ્ટર 10, પતિ પત્નીને જે સલાહ સૂચન કરે છે એ વાળું ચેપ્ટર નંબર 3, અથર્વવેદની વાત, અને આપત્તિઓમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ, શા માટે ચેપ્ટર નંબર 7 સુભાષિત, તો સુભાષિતોની અંદર આ બધું છે. આપત સુરામહ સમરેશુ ભીમહ દાનેશુ કર્ણ, તમને આવડે છે આ શ્લોકો, રાઈટ. એના પછી આવે છે અનાથો દરિદ્રો અને સંવદગચ્છદ્વમ સંવદદ્વમ શ્લોક પૂર્તિ. આ 7-7 શ્લોક છે મિત્રો, ટોટલ આખા બોર્ડની પરીક્ષાની અંદર તમને આ 7માંથી જ પૂછાવાના છે. તો એ 7 શ્લોક ક્યાં ક્યાં છે અને એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે અને કઈ રીતે એને યાદ કરવા બોલવા, આનો એક શ્લોક ગાયનનો વિડીયો, આખે આખો અભ્યાસ વિથ વિવેક મારી જે ચેનલ છે એમાં નકરું સંસ્કૃતનું બધું જ 10માનું આખે આખું વિસ્તૃત ચર્ચાઓ કરેલી છે બધી, જરાક એને ફફોડજો મળી જશે. એના પછી મિત્રો આવી જાઓ વિભાગ સી તરફ. વિભાગ સી ની અંદર તમને, અને હા યસ, આ શ્લોકના માર્ક છે ને 4 માર્ક છે, હા, 1 શ્લોકના 2 માર્ક, બરાબર, એટલે 4 માર્ક થશે. વિભાગ સી જેને કહેવાશે નાટ્યખંડ. આપણે અત્યારે માત્ર છે ને મિત્રો પેપર સ્ટાઇલ સમજીએ છીએ, એટલે હું તમને અત્યારે જવાબોની ચર્ચા વધારે નહીં કરું, બરાબર. જવાબો માટે અલગથી પેપર આપણે આખું સેટ એક તૈયાર કરશું, વિભાગ વાઇઝ અલગ અલગ વિભાગ એ બી સી ડી ઈ કઈ રીતે કેમ લખવો. તો હવે નાટ્યખંડમાં પણ સેમ પ્રોસેસ, ગુજરાતી ભાષામાં નાટ્યખંડ આપેલો છે એનો અનુવાદ કરવાનો. માર્ક તમને હવે ખબર પડી ગયા હશે કે 4 જ હોય. સુનિત પુનિત મોસ્ટ, સુનિત પુનિત રાઈટ, કરી જ લેજો એ ચેપ્ટર જે 8મું, સાક્ષી ભૂતઃ મનુષ્યઃ. અને ધૃતરાષ્ટ્ર કલ્યાણ ખલુ અત્ર ભવાન જે ચેપ્ટર છે, જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, બરાબર છે. આ ચેપ્ટર 4થું, એને પણ બરાબર કરી લેજો ચેપ્ટર 4. આ 2 મહત્વના છે નાટકો. પછી આવે છે વાક્યની કહવદતી, કોણ બોલે છે, સિમ્પલ 2 આપેલા છે, 1 એક્સ્ટ્રા છે, માર્ક ટોટલ 2. કોણ બોલે છે? શકુની અને પુનિતઃ. તો એક તો કોમન સેન્સ લાગી જાય કે પ્રથમમ કાર્યમ વાળું છે તો એ પુનિતમાં જ હોય, કારણ કે પ્રકૃતિ અને વાક્ય માત્રેણ આ 2 શકુનીના ચેપ્ટરમાં આવે છે. ત્યારે આ વાક્ય છે એ દુર્યોધન બોલે છે કે એ પ્રકૃતિમાં ગયેલા, જ્યારે ખીજાણો હતો ને ઘટોત્કચ શકુનીને ખીજાણો, એટલે વચ્ચે આને ગુસ્સો આવી ગયો દુર્યોધનને, અને શકુની બોલે છે 3 નંબરનું વાક્ય કે એમ કઈ વાતો કરવાથી પૃથ્વી જીતાતી હશે. આ બધું તમારે શીખવું સમજવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી લિંક છે એની અંદરથી કોન્ટેક્ટ કરો અમારો અને પહોંચી જાઓ અમારા સુધી, તમને બધું જ વિસ્તારથી શીખવાડવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં 100માંથી 100 આપણે મેળવી શકીશું મિત્રો. તો પ્રશ્નોના
जवाब गुजराती में लखवाना छे। तो गुजराती भाषा में क्या मनुष्य ने पत्थर साथे सरखावामां आवे छे अने घटोत्कच दुर्योधन ने राक्षस थी पण वधारे क्रूर शा माटे कह्यो छे? एक ना बे मार्ग टोटल थशे चार मार्ग। अतो दत्तयोः विषयोः उपरि संक्षेपेण टिप्पणीं लिखत, संक्षेपमां टिप्पणी लखवानी छे टूंक नोंध। एना पण केटला मार्ग थई गया? बे टिप्पणीओ लखवानी छे एटले बे बे मार्ग। साक्षीभूत मनुष्यनी फरजो जे टोटल त्रण फरजो छे अने श्री कृष्णनो अंतिम संदेश जे चेप्टर नंबर चार एनी अंदरथी आपेलू छे। पछी वाक्यानी रचयत, संस्कृतमां वाक्यो बनावाना छे, बहु महत्वनो प्रश्न, आईएमपी प्रश्न बोर्डनी परीक्षामां पण होय ज छे अने आ पेपर स्टाइलनो भाग छे। छोकરાઓના માર્ક વધારે આમાં કપાય છે, આ બે માર્ક બહુ મહત્વના છે। ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા, તો ગુજરાતીના આધારે સંસ્કૃતની વિભક્તિઓ કઈ રીતે મૂકવાની એ વિભક્તિ પ્રયોગ શીખવો જરૂરી છે। શીખજો બેટા, જો ના સમજાય તો એના માટે અલગથી આપણે કરશું। વિભાગ ડી, વિભાગ ડી એટલે મોસ્ટ 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 વ્યાકરણમ, વ્યાકરણ વિભાગ જે છે આ મોસ્ટ આઈએમપી વિભાગ, કારણ કે સૌથી વધારે વિદ્યાર્થીઓને એ ડિમાન્ડ છે કે સર વ્યાકરણમાં પ્રોબ્લેમ થાય। ત્યારે વ્યાકરણમાં પ્રોબ્લેમ ન થાય એના માટે આપણી પાસે ઘણી શોર્ટકટ ટ્રિક્સ છે, અલગ અલગ ટિપ્સ છે, કઈ રીતે વ્યાકરણ તૈયાર કરવું એ બધી પદ્ધતિઓમાં બધું થઈ જાય આરામથી। જોઈએ હવે આની અંદર શું છે। સૌથી પહેલું તમને પૂછે છે પર્યાય, ત્રણ આપ્યા હશે અને એક વિકલ્પ, વૃત્તિહીનો પર્યાય એટલે શું? પછી વિરુદ્ધાર્થી, પર્યાય એટલે સમાનાર્થી, આ છોકરાઓ સમાનાર્થી। પછી આવે છે વિરુદ્ધાર્થ, કહ શબ્દ વિરુદ્ધાર્થી લખવાનું। એના પછી તમને પૂછાશે ક્રિયાપદ, ક્રિયાપદ અને કેનું ક્રિયાપદ? વર્તમાન કાળનું પૂછાશે, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ કે અન્ય પુરુષ, વોટ એવર, આમાં જે પૂછ્યું છે ઉત્તમ પુરુષસ્ય રૂપમ, તો આની અંદરથી શું આવે? મી વહ મહ, એ જોઈ લેવાનું। સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ, બહુવચન, જે એના પછીનો પ્રશ્ન હશે એ ભવિષ્યકાળનો હશે અને ભવિષ્યકાળની અંદર પણ તમારે પુરુષ નક્કી કરવાના છે, જે વર્તમાનના છે એ જ ભવિષ્યના છે, સેમ ટુ સેમ, બરાબર। પછીનો પ્રશ્ન છે આજ્ઞાર્થ, માત્ર અન્ય પુરુષ જ પૂછવાના છે, એવું 99.99% એ જ ચાન્સ છે, બરાબર। તો અન્ય પુરુષ સૌથી પહેલા કરવો, તું તામ અંતુ મળી જશે। વિદ્યાર્થ એના પછી પૂછે છે, વિદ્યાર્થમાં પણ અન્ય પુરુષ તૈયાર કરવાનું છે, તો અન્ય પુરુષ એકવચન, દ્વિવચન કે બહુવચન, ડિપેન્ડ્સ। 31મો પ્રશ્ન છે સ્મ પ્રયોગ કર, સ્મ પ્રયોગ એટલે શું? ભૂતકાળનું વર્તમાન કાળમાં ફેર કરવો, ભૂતકાળનું રૂપ છે એને વર્તમાન બનાવવું એટલે સ્મ પ્રયોગ કરવો, એ કઈ રીતે કરવો એના માટે એક અલગથી આપણે મુલાકાત કરશું। પછી આવે છે નામ રૂપે બ્યહ ચતુર્થી એક વચનમ, ચિત્વા લિખત એટલે શું? તો કે વિભક્તિ, તમને પૂછાશે વિભક્તિ, પણ એ જે પહેલી વિભક્તિ છે આ હશે પુલ્લિંગ, પછીનો જે બીજો આવશે એ હશે સ્ત્રીલિંગ, બીજી વિભક્તિ, બીજો પ્રશ્ન। ઉપપદ વિભક્તિ, ઉપપદ એક આખું ચેપ્ટર જ આવે છે, તમારે ત્રણ કે શબ્દોના આધારે કઈ વિભક્તિ લાગે, જેમ કે અહીંયા શબ્દ છે વિના, તો વિના કઈ કઈ વિભક્તિમાં આવે? દ્વિતીયામાં પણ આવશે, તૃતીયામાં પણ આવશે અને પંચમીમાં પણ આવશે, આ ત્રણે ત્રણ વિભક્તિઓમાં આવે છે। તો અહીંયા ઓપ્શનમાં કઈ આપેલી છે? વિનયે ન, તૃતીયા વિભક્તિ તમારો જવાબ આવે। ત્યારબાદ, કારણ કે વિનય સપ્તમી, વિનય ષષ્ઠી, હા એટલા માટે એ સમજવાનું, પણ એ ડીપમાં અત્યારે કંઈ નહીં સમજાવું। સંખ્યા વિશેષણ છે, તો વિજ્ઞાહા પુલ્લિંગ શબ્દ છે, બહુવચન, તો ચત્વારહ પુલ્લિંગ છે, માટે તમારો જવાબ બની જશે ચત્વારહ, ચતુષ્રહન ચતુર્થ, આવું કંઈ થતું જ નથી અત્યારે આની સાથે। પછી 36મો પ્રશ્ન છે, એની અંદર કૃદાંત, પાંચ પ્રકારના કૃદન છે ટોટલ, એ પાંચે પાંચ કૃદન તૈયાર કરી લેજો, કોઈ પણ એક આવશે અને તમારે આવી રીતે મૃતાની, તો મૃતાનીનો કૃદંત કયો છે એ બતાવવાનો છે। ચલો પછી અધોદત્તસ્ય સંધિ વિચ્છેદમ કુરુત, સંધિ વિચ્છેદ કરવાની છે, પશુ રેવ પશુહુ એવ, વિસર્ગની પહેલા અ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો વિસર્ગનો ર થાય, આવા બધા વિસર્ગ સંધિના નિયમો છે મિત્રો। સંધિયુક્તમ પદમ લિખત, નમસ્તે વિસર્ગ હોય તો વિસર્ગ પછી દંત્ય સ, દંત્ય સ્થાન તના કારણે અહીંયા વિસર્ગનો સ થાય, એ ડીપમાં ધીરે ધીરે શાંતિપૂર્વક શીખવાનું છે, અલગથી અત્યારે નહીં સમજાવું। પછી સમાસ આપવાનો, સંસાર રૂપી સમુદ્ર અને ચક્રાયુધ, ચક્રમાયુધમ યસ્ય સહ ચક્રાયુધ બહુવ્રીહી સમાસ। તો આ પ્રમાણે તમારા વ્યાકરણના જે 16 માર્ક છે, ટોટલ કેટલા માર્ક છે મિત્રો? 16 માર્ક આખું વ્યાકરણ કમ્પ્લીટ,
जो आ सोड़े सोड़ न जावा देवा होय तो आ बद्दाने व्यवस्थित भणवानुं छे, एक एक टॉपिक टिपे टिपे सरोवर भरेगा, हम सब साथ मिलके करेगा, ठीक है। चलो बूंद बूंद से विभाग ई कथानक क्रम योग्य गोठवाना छे। चलो नीचे आपेला वाक्यना कथानक क्रम अनुसार गोठो, तमने स्टोरी आपेली हशे एनी अंदर कई कई होई शके। यस चेप्टर नंबर 11 यस्य जननम तस्य मरणम, आ एमपी छे चेप्टर 11। जो भाई चार मार्क छे, 1 2 3 आ चौथो, आ चार पूछेला छे, मतलब बधानो एक 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 मार्क। आ डाबड़ा होय एने तमारे क्रममां गोठवाना, सिम्पल। पछी पाठ्येतर, आ जे गद्य खंड छे ने विभागीयनी अंदर आवशे, ए तमे क्यारे नहीं जोयेलो होय एवो फकरो हशे, पण आमां ट्रिक एटली सहेली छे कि मैं पहला कीधुं के सौथी सहेलू कंई होय तो ए फकरामांथी जवाब लखवाना छे। जो तमारे शीखवुं होय तो कॉमेंट करीने जरूर जणावजो, आपणे एना ऊपर चर्चा करशुं। ત્યારબાદ આવે છે કર્તા અને કૃતિ। દરેક ચેપ્ટરની અંદર કર્તા અને કૃતિ જે શરૂઆતનું પહેલું જે પ્રસ્તાવના હોય છે, પાઠ શરૂ થાય ત્યારે પ્રસ્તાવનામાં દરેક કર્તા અને દરેક કૃતિના નામ આપેલા છે, માટે એ ખાસ તૈયાર કરી લેવાના। જેમ કે વિષ્ણુ શર્માએ પંચતંત્ર બનાવેલું અને બાણ ભટ્ટે કાદંબરી બનાવેલી, હિતો પ્રદેશના રચયિતા છે નારાયણ પંડિત, નારાયણ ભટ્ટ તરીકે પણ ફેમસ છે। હવે આની અંદર શુદ્ધ ગદ્યખંડ કરીને લખવાનું છે, આનો એક એક માર્ક, હા એટલે 2 માર્ક, સિમ્પલ। ફકરો છે એ 4 પ્રશ્ન 4 માર્ક, સિમ્પલ। આની અંદર 3 માર્ક થશે, યસ 3 માર્ક। ફકરો સુધારવાનો, સુધારવાનો એટલે શું, અન્ડરલાઈન કરેલા શબ્દો છે સંપન્ને સ્નાતું અને ઓદનમ, આ ત્રણે ત્રણ શબ્દોને સુધારવાના છે અને ફરીથી લખવાના છે। તો એ અનુસ્વારનો આખો ટોપિક છે, અનુસ્વાર અનુનાસિક, અનુસ્વાર બરાબર, તો અનુસ્વાર અનુનાસિકનો આખો ટોપિક છે। એ 3 માર્ક બહુ સરળ છે, સાવ સેલી ટ્રીક છે, પણ એ ટ્રીક આપણે જાણશું વ્યવસ્થિત, બરાબર છે। અને સૌથી છેલ્લો પ્રશ્ન, શ્લોકસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ કુરુત, અર્થ વિસ્તાર કરો। તમારે આ શ્લોક બેમાંથી કોઈ પણ એક શ્લોક લેવાનો, આ બંને ક્યાંના છે, સેવિતવ્ય મહાવૃક્ષઃ ચેપ્ટર 7નો છે અને આરોપ્ય તે શિલા શૈલે એ પણ બંને સુભાષિતના જ છે, માટે આઈએમપી ચેપ્ટર છે હા સુભાષિતનું। ટોટલ કેટલા માર્ક છે, 3 માર્કનું આ છે। વિચાર વિસ્તાર અર્થ વિસ્તાર કરવાનો છે, અનુવાદ કરી ગુજરાતી કરી અને તમારા શબ્દોમાં વ્યવસ્થિત રીતે તમારે એનું વર્ણન કરવાનું છે, ફકરા વાઇઝ પ્રસ્તાવના અર્થ પહેલા કરવાનો, શ્લોક લખવાનો, નીચે અર્થ લખો, પછી પ્રસ્તાવના, પછી અર્થ વિસ્તાર અને છેલ્લે ઉપસંહાર, આવી રીતે ક્રમથી તમે વ્યવસ્થિત લખો તો આરામથી તમને પૂરેપૂરા 3એ 3 માર્ક મળી જાય છે। તો મિત્રો આ પ્રમાણેની આપણી સંસ્કૃતની પેપર સ્ટાઇલ છે। જો આની અંદર તમને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ટોપિક શીખવાની ઈચ્છા હોય તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો, જેથી કરીને અમે તમારા સુધી પહોંચી શકીએ અને તમે અમારા સુધી પહોંચો અને તમારા દરેકે દરેક વિષયના પ્રશ્નોનું સોલ્યુશન મેળવો। તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર।